નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. કરંટ ટોપિકમાં દરરોજ એક નવા વિષયની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે કરંટ ટોપિકમાં આપણે ચર્ચા કરવાની છે મહિલાઓ પર થતા અત્યાચારની. તો દર્શક મિત્રો, આ એક એવી પહેલી ઘટના નથી. આજે આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણાના નાગલપુર વિસ્તારની અર્બન કોલેજમાં વિદ્યાર્થીની પર એક એવી ઘટના બનવા પામી છે કે જેને આજે કરંટ ટોપિકમાં આપણે ચર્ચા કરવાની છે. એક વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યો છે અને એનું રીઝન છે એક તરફી પ્રેમ. આવો પહેલો કેસ નથી. મહિલાઓ ઘણી બધી વખતથી છોકરીઓ કે વિદ્યાર્થીની જો વાત કરવામાં આવે તો એક તરફી પ્રેમનું ભોગ બનતી હોય છે. અને આજે ફરીથી એક એવી જ ઘટના સામે આવી છે કે જે મહેસાણાના નાગલપુર વિસ્તારની છે, કે જેમાં કોલેજમાં ભણતી એક વિદ્યાર્થીની પર વિદ્યાર્થીએ ફેંક્યું છે એસિડ. તો આ સમગ્ર કેસ ચર્ચાનો મુદ્દો બન્યો છે અને આજે કરંટ ટોપિકમાં આપણે એ જ વિષય પર ચર્ચા કરવાની છે, જેમાં મારી સાથે ચર્ચામાં જોડાયા છે સોશિયલ એન્ટરપ્રિન્યોર એન્ડ ફાઉન્ડર ઓફ પોલીસ હાર્ટ 1091ના રુઝાન ખંબાતાજી. રુઝાનજી, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. અને તેમની સાથે ચર્ચામાં જોડાયા છે સોનલબેન, સોશિયલ એક્ટિવિસ્ટ એન્ડ લોયર છે. સોનલબેન, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિકમાં. તો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે રીતે રુઝાનબેન, આપણે આજે પહેલા તો હું આપણે જ પૂછવા માંગીશ કે જે રીતે આ ઘટના સામે આવે છે મહિલાઓ પર થતા અત્યાચારની, જો આપણે ચર્ચા જેટલી પણ કરીએ એક પછી એક એવી ઘટનાઓ બનતી હોય છે અને ફરી એક એવી ઘટના સામે આવે છે કે જેમાં વિદ્યાર્થી પર એસિડ ફેંક્યો છે. ક્યાં સુધી મહિલાઓને કે વિદ્યાર્થીઓને એક તરફી પ્રેમનો ભોગ બનવું પડશે? શું છે આપની પ્રતિક્રિયા સમગ્ર ઘટના પર? આવું જયારે સાંભળે છે ને, મન એકદમ પેલું એ થઈ જાય છે કે આ શું ચાલી રહ્યું છે. હવે આ એક તરફી પ્રેમ હોય તો એ પેલો જબરજસ્તી આવું કરીને કોઈ છોકરીને હેરાન કરે, એટલે આ જસ પેલું શું કે પેલી ખરાબ સાયકોલોજી આ મેન્ટાલિટી કહેવાય કે તું મેરી નહીં તો તું કિસી કે નહીં. અને આનાથી શું થાય છે, આ મેન્ટાલિટી એટલે જસ અ બિગ, વેરી બિગ સોશિયલ ઇશ્યુ કે જ્યારે છોકરાને આવું પેલી છોકરીએ ના પાડી અને એને કંઈક રિજેક્શન જેવું લાગ્યું કે શું એ તો ખબર નથી, પણ જે બી હોય એ લોકોને એવું છોકરાને એવું છે કે છોકરીઓ એટલે એ લોકોનું એક રમવાનું રમકડું, અને એ અગર રમકડું ના મળે તો આપણે રમકડું તોડી નાખવાનું, એ આપણે રમકડું ને એ કરી દેવાનું. એટલે વોટ આઈ વોન્ટ ટુ સે કે આ જે મેન્ટાલિટી છે, ધીસ ઇઝ અ વેરી બિગ સોશિયલ સ્ટિગ્મા, સોશિયલ ઇશ્યુ, ને આ જે મેન્ટાલિટી છે આના લીધે આપણી ઘણી બહેનો, ઘણી દીકરીઓ આવી રીતે હેરાન થઈ રહી છે. અને અત્યારે એસિડ ઇઝ નોટ અ જોક. ને બીજી રીતે અગર જોવા જઈએ તો એસિડ એ લાયો ક્યાંથી, કારણ કે એસિડ હવે છૂટક વેચવાનું બી બંધ થઈ ગયું છે. તમારે એસિડ વેચવું હોય તો લાયસન્સ જોઈએ, ને અગર આવી રીતે લાયસન્સ એ ક્યાંથી લાવીએ તો ઓબ્વિયસલી તપાસનો વિષય નીકળવાનો છે. પણ અલ્ટિમેટલી આ જે થઈ રહ્યા છે તો આઈ એમ શ્યોર આપણે અત્યારે લોસ બી, આપણા લોયર બેન બેઠા છે, લોસ બી કહેશે કે કયા લોસ છે એના માટે. પણ હવે આઈ થિંક વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ સ્ટોપ ઇટ મને પોતાને સમજાતું નથી. સુનલબેન, આ જ પ્રતિક્રિયા આપને પૂછવા માંગીશ કે જ્યારે કોઈ વ્યક્તિને મર્ડર કરવામાં આવે કે મૃત્યુ કરવામાં આવે તો એ વ્યક્તિ એક વારમાં મરી જતી હોય છે, પણ જ્યારે એસિડ ફેંકવાની વાત કરવામાં આવે તો રોજે ઘૂંટાઈને જીવવું પડતું હોય છે એ મહિલાને. આપની શું પ્રતિક્રિયા છે? એઝ અ લોયર આપ શું કહેશો? હું પહેલાં તો એ કહીશ કે એને સીધો એસિડ ફેંક્યો છે, એની પાછળ એ કેટલા વખતથી ચેસ કરતો હતો, એ દીકરી પાછળ એનો નંબર હતો કે એ લોકો અંદર અંદર વાત કરતા હતા, અથવા તો કયું રીઝન હતું, એટલે ઘણી બધી વસ્તુઓ આના રિલેટેડ છે અને એ જાણવી જોઈએ પાછળ શું છે. અને દીકરીએ એ વખતે કેમ એનો વિરોધ ના કર્યો? અગર વિરોધ કર્યો હોત, પહેલા પણ કહીએ છીએ કે આપણે બહુ મોડા જાગીએ છીએ, જે પણ ઇશ્યુઝ થાય છે એ આના લીધે થાય છે. જેટલા મોડા જાગો એની અંદર આપણે આ પરિણામ ભોગવવું પડે. અગર પહેલી વાર સ્ટોપ કરી દીધું હોત, તમે કાં તો કોઈ વસ્તુની આપલે થઈ, વાતચીત થઈ, ના પાડી, તો એને એસિડ સુધી માણસ પહોંચી ગયો, એક જ વાર જોયું છે અને એક તરફી પ્રેમનો શિકાર બન્યો ને સીધો એસિડ ફેંકી દીધો, એવું નહીં હોય. કારણ કે ક્યાંક ને ક્યાંક કંઈક એની પાછળની કોઈ બીના હશે, કે એને બે ત્રણ વખત પ્રપોઝ કર્યું તો એ વખત એને કોલેજમાં કેવું જોઈતું હતું, ઘરે જણાવવું હતું, અધરવાઇઝ તો કોઈ છોકરાને જણાવવા, એના મા બાપને જણાવવાની કોશિશ કરવી હતી. તો આ એક ખૂબ જ દર્દદાયક કિસ્સો બન્યો છે અને આ પછી જિંદગી કોઈ રહેતી નથી. કારણ કે તમે ગમે તેટલું કરાવો, પ્લાસ્ટિક સર્જરી કરાવો, તો પાછળથી પણ જે એના એસિડ એટલો જ્વલંત પદાર્થ છે કે એના કારણે તમારા ઇવન હાડકા પણ ગળી જાય છે. એટલે ખૂબ જ દિલને દુભાવનારી આજની આ ઘટના છે. રુઝાનબેન શું કહેશો? જે રીતે અત્યારે સોનલબેન જણાવી રહ્યા છે કે આ કોઈ પ્રથમ વખતમાં એને એસિડ ફેંક્યો એવી ઘટના તો નહીં જ બની હોય. ખાસા સમયથી જ્યારે કોઈ પણ છોકરો હેરાન કરતો હોય ત્યારે મહિલાઓ ક્યારે જાગૃત બનશે? સરકારને આપણે ઘણી બધી વખત કહેતા હોય છે કે સરકારે મહિલાઓને જાગૃત કરવા માટે, જે રીતે આપ પણ અત્યારે વાત કરીએ તો ફાઉન્ડર ઓફ પોલીસ હાર્ટ 1091ના ફાઉન્ડર છો, તો ઘણા બધા પ્રયત્નો સરકાર કરતી હોય છે, પણ મહિલાઓ ક્યારે જાગૃત બનશે? હવે આમાં અગર લેટર્સ હવે આખી આપણને બીના તો ખબર નથી, કેસ ખબર નથી, પણ લોજિકલી અગર આપણે આમ જોવા જઈએ કે લેટર્સ મને કોઈ છોકરાએ પ્રપોઝ કર્યું યા મારા સ્ટોપ ફરે છે, તો આપણે એકવાર ગુસ્સો કરીને તતરાઈને કહી દે કે જો ભાઈ મને તારામાં ઇન્ટરેસ્ટ નથી. નોર્મલી આવા કેસીસમાં
ઘણી વાર બહેનો દીકરીઓ ગભરાતી હોય ઘરમાં કહેવાનું, કારણ કે એક આખો પેરેન્ટિંગ ઇશ્યુ છે કે અગર અમે ઘરમાં કહેશો મમ્મી કહેશે તે જ ખોટું કર્યું ને મને એને બહાર જવા બંધ કરી દે ને ઓલ ધેટ, એટલે પેલી છોકરી ચૂપ બેઠી હોય પણ એને આઈ એમ શ્યોર સ્ટ્રોંગ વલણ અપનાવ્યું હશે પેલાને તતરાઈને કીધું હશે કે ભાઈ મને તારામાં ઇન્ટરેસ્ટ હતી કે જે બી રીતે, એટલે પેલાનો ઈગો હર્ટ થઈ ગયો હશે. એટલે હવે કમિંગ બેક ટુ આમાં તો બેને, ઇફ આઈ લુક એટ ઇટ ધ અધર વે અરાઉન્ડ, આમાં તો એક બેને સ્ટેન્ડ લીધું છે કે ભાઈ મને નથી ઇન્ટરેસ્ટ, પણ ઓબ્વિયસલી એને કંઈ ગામમાં ગાય નહીં કોઈને બી. સાચું કહું ફ્રેન્કલી સ્પીકિંગ, ઇનિશિયલી મારી હું બી કોલેજમાં હોઉં ને મારી સાથે કોઈ આવું કરે તો હું ઇનિશિયલ થોડું, કારણ કે જો મારી મેં હા પાડીને મેં એને રિજેક્ટ કર્યો હું ગાવાની છૂટ નહીં, કારણ કે ઓબ્વિયસલી એ મારું ઇન્ટેન્શન છે નહીં, મને નથી ગમતું મેં ના પાડી. એટલે ઇફ આઈ લુક એટ ઇટ ધેટ વે એ બેને તેનું એની રીતે કર્યું, પણ જે પેલો ભાઈ છે જેને આ એસિડ ફેંક્યું છે એના મનમાં કયું શું પહેસ્યું ને એને કઈ લો થી ડર નહોતો કે એને શું થયું, કારણ કે મે બી એવું બી થાય કે એને ઘણી વાર પેપરોમાં આવે છે તો એને તો કે લઈને એસિડ ફેંકો તો કશું નહીં થશે હું બચી જઈશ, મે બી એ બી એનો મેનસેટ હોય. હવે આ બીજો કે એને એકદમ એકદમ ઈગો હર્ટ થઈ ગયો કે આ છોકરી એના જાતે શું સમજે છે, મેં ના પહેલા ડાયલોગ માર્યું મારી નહીં તો કોઈની નહીં અને એવું બી બધું બન્યું હોય. એટલે ઇફ આઈ અગેન વોન્ટ ટુ રિપીટ કે આમાં બહેને તો એનું સ્ટેન્ડ લઈ લીધું હતું, હા ખાલી એટલું નહોતું કર્યું કે ગામમાં ગાય કે બધાને કે અગર એ ગાતે તો મે બી ઇટ કુડ હેવ હેલ્પ ડર ઓર મે બી લોકોને થતું કે આ જો પેલાને બદનામ કરવા કરે છે, કારણ કે નોર્મલી છોકરી એટલી બી ના ગાય કે પેલો બદનામ થાય તો ઉતાર વધારે વિફરે. એટલે ધેટ કેન ઓલસો બી ધ કેસ. એટલે મેઇનલી અત્યારે એ ચર્ચા તો છે જ રહેતી જ હોય છે જ્યારે પણ મહિલાઓ પર કોઈ પણ ઘટના બનતી હોય છે કોઈ, તો સૌથી પહેલા એ જ વાત આવતી હોય છે કે મહિલાઓને સૌથી વધારે જે એક શરમમાં જે ભરાઈ જતી હોય છે મહિલાઓ, એના જ કારણે ક્યાંક મહિલાઓ કોઈ એવું પગલું નથી ભરતી. હવે વાત કરીએ સોનલબેન કાયદા કે રીતે જો વાત કરવામાં આવે તો જે રીતે રુઝાનબેને પણ પહેલા જણાવ્યું કે એસિડ ક્યાંથી લાવવામાં આવે, આ પહેલી એવી ઘટના નથી. આપણે પહેલા પણ ઘણી બધી વખત જોઈ ચૂક્યા છે સોનલબેન કે છોકરાઓ છોકરીઓ ઉપર એસિડ ફેંકતા હોય છે કે જે રીતે મેં પહેલા પણ કહ્યું કે રોજે ઘૂંટાઈ ઘૂંટાઈને જીવવાનું વારો આવતો હોય છે. કાયદાકીય રીતે આ એસિડ બહાર મળતું હોય છે એ જ ક્યાંક બંધ કરવામાં આવે તો આપણે આ એક ઘટનાને તો રોકી શકે છે. એસિડને બહાર મળતો બંધ કરવાની શરૂઆત ક્યારની થઈ ગઈ છે, કાયદો આવી ગયો છે એમાં અમુક જે પર્સન્ટેજ વાઇઝ હોય છે એ ડાયલ્યુટ કરીને એ પ્રમાણે વેચવામાં આવે ને એ પ્રમાણે જોશે. હવે જો આ જે એસિડ લાવ્યો છે એ ક્યારે ને ક્યારે કઈ દુકાનથી લે તેમાં 2-3 વર્ષની સજા ગેરકાનૂની રીતે વેચવો એ પણ આવે છે. બીજી વાત કે આ જે દીકરી ઉપર એમને હુમલો કર્યો છે એમાં આઈપીસીની સેક્શન 326 લાગી શકે છે અને એની ઉપર 10 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે આમ જોવા જઈએ તો કાયદો મજબૂત છે, પણ આપણે એમ કહીએ છીએ ને કે પહેલા પણ ઘણી વાર ઘણી ડિબેટોમાં કે ઇમ્પ્લિમેન્ટેશન બીકોઝ કાયદાનું જે સખતાઈપૂર્વક જેમાં સજા પડવી જોઈએ એ નથી પડતી, એના કારણે લોકો કાયદાને ખૂબ જ હલકાથી રહે છે અને એમને થાય કે આમાં શું થવાનું છે. પેલો માણસ મેં એમ કેમ કે આપી દીધો એસિડ લઈને આવ્યો, હવે એ પકડાશે એ કહેશે કે મેં અહીંથી લીધો છે, ત્યારબાદ એના ઉપર કાર્યવાહી થશે અને એ સજા થવી જોઈએ અને એટલી બધી સજા થવી જોઈએ ને દાખલો બેસાડવો પડે. જ્યારે સજા થશે દાખલો બેસશે સમાજમાં ત્યારે આ વેચવાનું અટકશે અને આવા કોઈ વ્યક્તિને 10 વર્ષની ને આજીવન કેદની સજા થાય અને જ્યારે એ થાય નક્કી તો લોકો ડરશે, કારણ કે ખુલ્લેઆમ ઇવન કેરોસીન માટે પણ બધા કાયદા છે, ઇવન જે બીજા બી જ્વલત પદાર્થો છે ફિનાઇલ ને લઈને એના પણ એમાં બી અમુક પર્સન્ટેજ ડાયલ્યુટ કરવું પડે, તમારે સીધું તમે રો ના વેચી શકો. આ બધાના જે છે એ પ્રમાણે તમે નથી વેચતા અને તમે સીધે સીધું વેચાણ કરો છો તો એના ઉપર બી તમારી ઉપર કાયદાકીય અને એમના લાયસન્સો રદ કરતો પરમેનન્ટ, કારણ કે ક્યાંકથી ને ક્યાંકથી તો એ લાવે છે એમને એ જે દુકાન ચલાવતા હોય છે જે સબે સસ્તા દુકાનની અનાજની દુકાન હોય ત્યાં કેરોસીન અવેલેબલ હોય છે, જે નબળો વર્ગ જે છે રેશન કાર્ડ ઉપર લેવા જાય છે તો એમાં બી અમુક લિમિટેશન હોય છે, એમાં પણ કાળાબજારી થાય છે. કેરોસીન અને એસિડની વાત કરીએ તો એમાં આ બધી વસ્તુ ભેગી થાય છે અને એમની ઉપર એક્શન લેવામાં ખૂબ જ જરૂરી છે. રુઝનબેન, જો ફરીથી આ મુદ્દાની વાત કરવામાં આવે મહિલાઓની વાત કરવામાં આવે તો જે રીતની ઘટનાઓ બની રહી છે ક્યાંક એવું પણ બનતું હોય છે કે જ્યારે મહિલાઓ આવી વાતને સમટાઈમ્સ ઇગ્નોર કરતી હોય છે કે કોઈ વાંધો નથી ઠીક છે એ લોકો નોર્મલી લેતી હોય છે, પણ આગળ જઈને આ ઘટના એટલી મોટી બની જશે એ લોકોને નથી ખબર હોતી, તો આ ઇગ્નોરન્સ પણ ક્યાંક આવી ઘટનાઓને વધારી રહ્યું છે. સી અગેન હું રિપીટ કરું છું કે તમે સાચા છો કે નોર્મલી નોર્મલ કેસમાં તમે 100 બહેનોમાંથી 95 બહેનો આને ઇગ્નોર જ કરશે. કેમ? કારણ કે એવું નથી કે એ લોકો પોતાના બદનામીથી બીએ છે, પણ એ છે કે કોઈ કંઈ પ્રપોઝ કર્યું ને એમને નથી ઇન્ટરેસ્ટ તો ના પાડી દીધી એટલે પતી ગઈ વાત. એટલે એનો મતલબ નહીં કે તમે ગામમાં બધાને જઈને કહો કે આને પ્રપોઝ કર્યું ને મેં ના પાડી તો લોકો તો એને એવું લાગે કે આ પોતાની એ કરી રહી છે વખાણ કરી રહી છે કે જો લોકો મને પ્રપોઝ કરે છે. એટલે આઈ વુડ નોટ લુક એટ ઇટ ધેટ વે કે આને ઇગ્નોર કર્યું છે, આને ઇગ્નોર નથી કર્યું, પણ ઓબ્વિયસલી આપણું બેઝિક્સ જે હ્યુમેનિટીના બેઝિક્સ છે આઈ એમ ટોકિંગ ટુ કે કોઈ એવું વિચારી જ ના શકે કે ભાઈ આ કાલ ઉઠીને મારી પર એસિડ ફેંકવાનો છે, એટલે એવું મગજમાં આવે જ નહીં. શી ટેક્સ ઇટ લાઈટલી કે ચલો પતી ગયું મેં ના પાડીને, હવે કોઈ બી એ જ રીતે જોઈ શકે ને, કોઈ બી નોર્મલ હ્યુમન બિંગ તો આ જ રીતે જોવાનું છે કે ભાઈ આને ના પાડી તો કઈ વાંધો નહીં. બીજી એટલે યુ કેનોટ ફોર્સ યોર સેલ્ફ, પણ
પ્રોબ્લેમ અત્યારે એ થયો છે કે લોકો એટલે જ કહું છું કે ટુ મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ અ વુમેન, વુમેન ઇઝ નોટ ધર ઓબ્જેક્ટ ઓફ એન્ટરટેનમેન્ટ, આ બધું જે છોકરાઓના માઇન્ડમાં નાખવાની જરૂર છે. કારણ કે અત્યારે આપણી સોસાયટીમાં આ બધું વધારે છે કે ભાઈ આ છોકરીઓ તમારા માટે રમતની ખીલોનો છે, એટલે એને અગર આપણી નહીં તો તોડી નાખવાનું. એટલે આ નાખવામાં અત્યારે આઈ થિંક વીલ હેવ ટુ સિરિયસલી વર્ક ઓન ધીસ સોશિયલ ઇશ્યુ અને સી ટુ ઇટ કે આ લોકો બચપનથી આવું નાય. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજકાલની ફિલ્મોમાં બી અગર તમે જુઓ છો તો થોડા ફિલ્મોમાં બી આવું કંઈક બતાવે છે કે પહેલાં છોકરાએ છોકરીનું સ્ટોકિંગ કર્યું, હવે સ્ટોકિંગ એટલે પીછો કર્યો, પછી માની લો કે પેલી છોકરી નથી મળતી તો હી ટેક્સ દેટ નેગેટિવ ટર્ન. બીજું બતાવે છે કે સ્ટોકિંગ કરવાથી છોકરી મળે છે તો દે ફીલ વેરી હેપી, કારણ કે એમાં બી હીરો આજકાલ આ જ કામ કરે છે. ઘણા વચ્ચે પિક્ચર આવ્યા હતા કે ભાઈ હીરો સ્ટોકિંગ કરે અને છોકરી હા પાડી દીધી, એટલે લોકોના માઇન્ડમાં શું હોય કે હું છોકરીનું સ્ટોકિંગ કરું ને મને હા પાડશે, એટલે એ બી બની શકે. અને ત્રીજું કે મે બી એ છોકરાએ એને ધમકી આપી બી હોય, આઈ ડોન્ટ નો દેટ, એ તો હવે તપાસનો વિષય છે, આવશે એટલે ખબર પડશે. અગર છોકરાએ ધમકી આપી હોય તો આઈ એમ શ્યોર એ છોકરીએ તરત એના સ્ટેપ્સ લેવા જોઈતા હતા. અગર એને નથી લીધા તો શી મેડ અ બિગ બ્લન્ડર. એટલે મારે અત્યારે આ તમારા મીડિયમ થ્રુ કેવું છે કે અગર તમને એઝ અ લેડી અગર આવું થાય છે ને તમને જરા બી એક હશે, આપણા બહેનોમાં એક અંદર એક ગટ ફિલિંગ તો હોય છે, આપણને એવું જરા બી લાગે છે તો આપણે હવે ગભરાઈએ નહીં. આપણે આપણા પેરેન્ટ્સને પ્લીઝ કહો, તમે પેરેન્ટ્સ ના, અને પેરેન્ટ્સને કેવું છે કે તમારી છોકરી તમને કહે છે તો તમે એનો એને કોન્ફિડન્સ માં લો, તમે ઉલટી એને એ ના કરો, દતરાઓ નહીં કે ભાઈ તું આમ ને તું તેમ, ઉલટી એને કોન્ફિડન્સમાં લઈ અને એનું સોલ્યુશન કાઢો. ના તો યુ કુટસી કે અગર આઈ વુડ રાધર સે કે અગર આ એકલી છોકરીને એના પેરેન્ટ્સનો બી આ મોટો વાંક કહેવાય કે એ લોકો પોતાની છોકરીને એમના કોન્ફિડન્સમાં નથી રાખતી. તો રુઝાનબેન, સોનલબેન, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક જો આપણે જોઈએ તો મુદ્દામાં એ જ આવે છે, માનસિકતા, મેન્ટાલિટી ઉપર વાત આવીને ક્યાંક અટકી જાય છે. તો આ સમગ્ર મુદ્દા પર આપણે અત્યારે આપણે વાત કરીએ તો આ સમગ્ર મુદ્દો જે બન્યો છે જ્યાં માનસિકતાની વાત આવે છે, તો આપણી સાથે અત્યારે વાત કરવા માટે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજિસ્ટ છે. જી પ્રશાંતજી, અત્યારે જે રીતે આપણે વાત કરી રહ્યા છે મહેસાણાનો જે મુદ્દો બન્યો છે કે જેમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીની ઉપર એસિડ ફેંક્યો છે, અત્યારે મારી સાથે સોનલબેન પણ ઉપસ્થિત છે અને રુઝાનબેન પણ ઉપસ્થિત છે. ક્યાંક ચર્ચામાં જો વાત કરીએ તો મુદ્દો એ જ આવે છે કે આ ઇટ્સ ઓલ અબાઉટ મેન્ટાલિટી. તો આ કેવી પ્રકારની માનસિકતા હાજે બની ગઈ છે યુવાનોની કે જે લોકોને કાયદા અને કાયદાથી પણ બીક નથી લાગતી ને અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એસિડ ફેંકવામાં આવ્યો છે આ વિદ્યાર્થીની ઉપર. બેઝિકલી અમારી ભાષામાં આવા લોકો જે છે એમને સાયકોપેથિક પર્સનાલિટી વાળા વ્યક્તિઓ કહેવાય, એ અમારા ડાયગ્નોસિસમાં આવે છે. અને આને માત્ર સોશિયલ ઇશ્યુ તરીકે એટલો સાવ જોવાની જરૂર નથી હોતી, ઘણા બધા પાસ્પેક્ટ એના હોય છે. કારણ કે વ્યક્તિના પોતા, ધારો કે જે છોકરાએ એસિડ ફેંક્યો છે, તમે એનો ઉછેરને એના ઘરમાં જોશો તો પણ કેટલીક એવી વિકૃતિઓ બહાર આવશે. બીજી વસ્તુ એ છે કે જ્યારે વ્યક્તિ સખત રીતે અસલામતી અનુભવતી હોય ત્યારે તું મારી નહીં તો બીજા કોઈની નહીં એમ કરીને જે માનસિકતા છોકરાઓમાં આવે છે એ પણ એક પ્રકારની ઇન્સિક્યોરિટી, એન્ઝાયટી બતાવે છે. એના કારણે પણ આવું થાય. પર્સનાલિટી ડિસઓર્ડર જેને કહીએ, આવું હોય છે ત્યારે આવું થતું હોય છે. ધેર આર સો મેની અધર ફેક્ટર્સ. એટલે આ એક એસિડ ફેક્ટર છે, એની પાસે બીજા ઘણા કારણો હોઈ શકે, પણ હું ચોક્કસ માનું છું કે આ એક વિકૃતિ છે અને ખરેખર એવા છોકરાઓની સામાજિક લેવલે અવેરનેસ દ્વારા સારવાર થવી જોઈએ. અને ઇન્ડિવિજ્યુઅલ કિસ્સાઓમાં જ્યારે પણ કોઈ પણ છોકરીને જ્યારે એવું લાગે ત્યારે એને પણ તાત્કાલિક રીતે ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ. અને છોકરાઓના માતા પિતાએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે આ છોકરાઓ જે છે એ હિંસક રીતે બદલો લેવાની મનોવૃત્તિ તરફ એમનું વલણ જો વધતું હોય તો એમને પહેલેથી જ એમનું કાઉન્સેલિંગ અને એમની થેરાપી ચાલુ કરાવવી જોઈએ. ખાસ કરીને આજકાલના યુવાનોને ના સાંભળવાની આદત નથી, એ એક જે મેન્ટાલિટી બની ગઈ છે કે એક તરફી પ્રેમમાં પડતા હોય છે અને જ્યારે જ્યારે છોકરી ના પાડતી હોય છે ત્યારે જ આવી ઘટના બનતી હોય છે. તો આજકાલના યુવાનો એટલા જિદ્દી કેમ બની ગયા છે, આજકાલની માનસિકતા એવી કેમ થઈ ગઈ છે? કારણ કે ટોલરન્સ ઘટી ગયું છે, સહનશીલતા ઘટી ગઈ છે, સંવેદનશીલતા ઘટી ગઈ છે અને ઓબ્જેક્ટિફાઈંગ થઈ ગયું છે. મોટે ભાગે સ્ત્રી છે એ ભોગવવાની વસ્તુ તરીકે છોકરાઓ કેટલાક સમજતા એવું થયા છે. અને બીજી વસ્તુ કે મને જે જોઈએ એ મને જે ગમે તે વસ્તુ જોઈએ જ એ પ્રકારની જીદ હોય છે. આ જીદ નાનપણથી બીજી બધી વસ્તુઓ માટે પણ હોય છે અને મોટા થયા પછી એ છોકરી માટે હોય છે. એટલે આ એક આખી જે ઘટના છે એ એક જ દિવસમાં ઉભી થયેલી નથી હોતી, એની પાછળ બહુ લાંબો ઇતિહાસ હોય છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે લોકોમાં એડજસ્ટમેન્ટ ઘટી ગયું છે. અને જુઓ કે સામાન્ય લોજિકલ ચર્ચા કરવામાં એ લોકો બહુ ઉગ્ર થઈ જતા હોય છે. આપણે બીજી બધી વાત જવા દઈએ પણ કોઈને
પાયા વગર એટલે બેઝ વગર ચર્ચા કરવાની બહુ બહુ જ ઈઝી બધા લોકો એવી રીતે ડિસ્કશન કરતા હોય છે, તો તમે સામાન્ય માણસો પાસે કેવી રીતે અપેક્ષા રાખી શકો? કારણ કે તમારી પાસે શાંતિ, ધીરજ, બીજાને સાંભળવાની વૃત્તિ, આ બધા લક્ષણો જે છે ધીરે 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 ઓછા થઈ રહ્યા છે. અને એ જ બહુ મોટો લોસ, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ લોસ જેને કહેવાય, એવું આપણે સોસાયટી, આપણો સમાજ ભોગવી રહ્યો છે. બીજી એક મહત્વની વાત એ છે કે આવું ઓછું થવાનું કારણ જે છે, જે અત્યારનો સોશિયલ મીડિયા પણ હું ગણી શકું, એની સાથે સાથે એ લોકોને પોતાની જે સંગત છે, જે ફ્રેન્ડ્સ છે એમના, એ પણ એ પ્રકારના હોય, એમના ઉછેરની વાત તો આપણે કરી. અને બીજું કે એ લોકોના મનમાં કોઈ ભય પણ નથી રહ્યો કે કોઈ કાયદો જે છે એ કાયદો પણ ત્યાં ચોપડીમાં કાયદો છે પણ એનો અમલ જે છે એ થશે નહીં, એવું પણ ઘણા બધાને ખાતરી હોય છે. એટલે આ બધા જે કારણો છે ભેગા થાય છે, અને એની સાથે સાથે જે પર્સનાલિટીની મેં વાત કરી, એ વિકૃત વ્યક્તિત્વ એની સાથે ભેગું થાય છે, સહનશીલતા ઘટેલી હોય છે, એટલે આવું થાય છે. જી પ્રશાંતજી, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો સોનલબેન, જે રીતે અત્યારે આપણી સાથે પ્રશાંતભાઈ જોડાયા હતા, જે રીતે તેમણે પણ કહ્યું કે ક્યાંક કાયદાની બીક નથી રહી, આપને એવું નથી લાગતું સોનલબેન કે ક્યાંક જે છેડતીના કેસો બનતા હોય છે કે જ્યારે મહિલાને છેડતી કરવામાં આવે છે તો આવા નાના નાના કિસ્સાઓ માટે ઠોસ કાયદાઓ નથી? ના, કાયદો છે. ત્યાં આગળ જે છેડતી છે, ઇવન જોવું, ગુરુ, એ બધા માટે 354 ત્યાં આગળ છે, પરંતુ અમલ નથી. હવે આજે પેપરમાં પણ, એક ન્યૂઝ પેપરમાં આવ્યું છે કે એક બેને કોઈ હેલ્પલાઈનને નંબર પર કોલ કર્યો હતો, ગઈકાલની ઇશ્યુઝ હતો, અને આજે એક બેને પોલીસ સ્ટેશનનું ઇશ્યુ છે આમાં, કે ભાઈ પોલીસ, મહિલા પોલીસ સ્ટેશન પર ગયા બેન, અને એ બેનનું કંઈક સાંભળ્યું નથી, ને બેને આજે ન્યૂઝ પેપરમાં બી આપ્યું છે. તો જ્યારે એમાં બી પાછું અશ્લીલ વિડીયોની વાત છે, બરોબર છે, એ અશ્લીલ વિડીયોની વાત તમે સેન્સિટિવ થઈને, અગર પોલીસ સ્ટેશનમાં કોઈ દીકરી જાય છે, એ પોતે આ વસ્તુનું એક્સપ્લેનેશન કરે છે, અને એની અરજી ઉપર અગર ધ્યાન નથી આપવાનું, તો જ્યારે આપણે વુમન થઈને અગર મહિલા પોલીસ સ્ટેશનમાં અગર આ સેન્સિટાઇઝન ના હોય પોતાનું, કે જે ત્યાં આગળ એ વસ્તુ ના નથી લીધી, અને આજે એ દીકરીને પ્રેસ સમક્ષ આવવું પડ્યું અને ત્યાં આગળ રજૂઆત કરવી પડે છે, તો આપણે કરવાનું શું? કાયદાને શું કરવાનું? આપણે શું કરી શકીએ? અને આપણે મજબૂર છીએ, વારંવાર કહીએ છીએ એક્શન લેવાય છે, FIR ના નોંધે તો પોલીસવાળા ઉપર એક્શન લેવા, પણ ત્યારે તમે જ કોઈ વ્યક્તિ કેટલું દુઃખી હોય ત્યારે પોલીસ સ્ટેશનનું પગલું ભરતું હોય, અથવા તો કોઈ નંબર કોઈ ડાયલ કરતું હોય, જ્યારે તમને ત્યાંથી તમે માંગ્યા મુજબ કોઈ રિસ્પોન્સ ના મળે, તો તમને કેવું થાય એ તમે કદાચ કલ્પના ના કરી શકો. રુજનબેન, જે રીતે સોનલબેન કહી રહ્યા છે કે મહિલા હેલ્પલાઇન્સ નંબર પણ શરૂ કરવામાં આવ્યા છે, પણ એટલો રિસ્પોન્સિબિલિટી એ લોકો નથી રહી રહ્યા, કેટલો રિસ્પોન્સ નથી આપી રહ્યા, જેના કારણે ક્યાંક આવી ઘટનાઓને આપણે બંધ નથી કરાવી શકતા. સૌથી પહેલા તો અગર 10-91 ની વાત કરો, બીજા નંબરોમાં મને કહેવાય નહીં, કારણ કે શી ઇઝ રાઈટ, પણ 10-91 ઇઝ એન ઇમરજન્સી લાઈન. ઇમરજન્સી એટલે તમારું રેપ, મોલેસ્ટેશન, યુટીઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય, તમે માર ખાતા હો અને તમને કોણ બચાવે? એમાં તો ખાલી પોલીસ જ બચાવી શકે. તમે 10-91 ડાયલ કરશો, અગર મિસ કોલ આપશો તો અમે સામેથી ફોન કરશું 10 મિનિટમાં, યા 10-91 ડાયલ કરશો, નામ બોલવાની જરૂર નથી, લોકેશન બોલવાની જરૂર નથી, કારણ કે ઓબ્વિયસલી તમને કોઈ મારતું હોય ત્યારે તમે લોકેશન બોલી બી નહીં શકો, તમારો ફોન ફેંકી દે. એના કરતા ડાયલ કરીને અગર તમે ફોન બાજુમાં મૂકી દેશો તો અમે તમારા એટલે પોલીસ ઓપરેટરો તમારા અવાજ સાંભળશે, એટલે આપણે જેમ ઝઘડે છોડ દે મુજબ ક્યાં કરાય, અવાજ સાંભળીને તરત તમારું લોકેશન મંગાવીને ગાડી તમને બચાવવા આવશે. પછી અમારું કામ શું છે કે તમને બચાવી ત્યાંથી એ કરી અને જે ગુનેગાર છે એને લઈને પોલીસ સ્ટેશન મૂકી દેવાનો. પછી જે પોલીસની કાર્યવાહી છે, સી ધેન નાવ વી કેનોટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. ઇટ્સ લાઈક દેટ કે પેલી 108 સર્વિસ એમ્બ્યુલન્સ, કે તમને બચાવી, તમને ફર્સ્ટ એડ આપી, પછી હોસ્પિટલ વાળાને કામ છે કે હવે એને જે તમને બચાવ, જે બી આગળ એનું ટ્રીટમેન્ટ થાય, એ રીતે અમારું કામ છે કે તમને પોલીસ સ્ટેશન મૂકી દેવાનું. હવે પોલીસ સ્ટેશનની જે કાર્યવાહી છે એ થવાની છે જે રીતે થાય. વાત સાચી છે કે જે મને, મારી પાસે બી ઘણી કમ્પ્લેનો આવી છે અને મેં આગળ એ કમ્પ્લેન ફોરવર્ડ બી કરી છે કે મહિલા પોલીસ સ્ટેશનમાં વ્યવસ્થિત કેસીસ નથી લેવાતા, મહિલા પોલીસ સ્ટેશનમાં વ્યવસ્થિત રીતે બહેનોને જે બી પ્રોબ્લેમ હોય એ સોર્ટ આઉટ નથી થતા. પણ મારે સાથે એ બી કહેવું છે કે તમે ખાલી એકલા મહિલા પોલીસ સ્ટેશન નહીં, તમે નોર્મલ પોલીસ સ્ટેશનમાં જજો, કારણ કે એવું નથી કે તમે મહિલામાં જશો તો જ છે, એવું નથી કે મહિલા એટલે મહિલા જ પોલીસ સ્ટેશન, કારણ કે અમે તો બધા કેસીસ અમારા આવે એટલે જે એરિયાના પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને અમારે અમારી કંટ્રોલ રૂમ ની વેન ત્યાં મૂકી દે એ લોકોને. એટલે યા, ઇટ ઇઝ રાઈટ, બટ વી ડો નોટ હેવ એની ચોઈસ. એના માટે લોયર છે જે લોકો આના માટે ઝઘડે છે, અને ત્યાં પોલીસ, પોલીસમાં જઈ અને જે બી શી ઇઝ રાઈટ કે FIR ના થાય તો એ લોકો પર બી ગુનો બને છે. પણ મેં અત્યાર સુધીમાં, આજે મારે અત્યાર સુધીમાં, આજ દિન સુધીમાં મેં એવા
કોઈ દિવસ જોયા નથી. આ એકા બે એકા કેસ હશે કે કોઈ પર પોલીસ ગુનો બન્યો હોય કે એ લોકોએ એફઆઈઆર ના કર્યું. એટલે આવું રિક્વેસ્ટ કે આપણા લોયર બેન ને કે તમે પ્લીઝ કઈ કરો તાકી બે ચાર આવા કેસીસ થાય તો આ લોકો સુધરે. અત્યારે રુઝાનબેન કીધું પણ સમયનો થોડો અભાવ છે, પણ છતાં પણ જે રીતે અત્યારે રુઝાનબેન કહ્યું કે છેલ્લે આવો કોઈ કેસ આજ સુધી નથી બનતો કે જયારે એફઆઈઆર ના લખાવવામાં આવે ત્યારે ગુનો નોંધવામાં આવે. આમાં એવું છે કે જયારે પોલીસ થી ડરતા હોય છે અને જયારે પોલીસ ડિપાર્ટમેન્ટ એક સાથે એકબીજા સાથે કહે ને કે એકબીજાના ભાઈ ભાઈ જેમ બધી જગ્યાએ ચાલે છે અને બધા ભેગા હોય છે અને ત્યારે કઈ પણ વસ્તુ થાય છે એકબીજાને પ્રોટેક્ટ કરવા માટે આ તો આવું હતું આ તો આવું હતું એમને પોલીસ સ્ટેશન આવું કર્યું પોલીસ ઉપર હુમલો કર્યો આવું કરવાની વાત. એટલે આખી વાત ઓરિજિનલ મુદ્દામાંથી પેલી બિચારી એનો પ્રોબ્લેમ લઈને ગઈ છે પણ ત્યાંથી કોઈ નવો પ્રોબ્લેમ લઈને ઘરે આવે છે. આપણે હમણાં જ જોયું હતું કે ભાઈ એક જગ્યાએ મારામારી થઈ હતી જે ઘાટોડા ચાણક્યાપુરી બ્રિજની જે કિસ્સો હતો. એટલે આ બધી વસ્તુમાં જ્યાં સુધી જાગૃત સમાજ ના હોય પોતે જાગૃત ના હોય તમે કેમ સ્ટેન્ડ ના લઈ શકો. હું તો કહું છું તમે એટલા મજબૂત હોવા જોઈએ કે કોઈ તમારી સામે આંખ ઊંચી કરીને જોતા પહેલા 100 વાર વિચાર કરે. જ્યાં સુધી આપણે સશક્ત નહીં બનીએ ત્યાં સુધી આવા ગુનાઓ એસિડ ફેંકવાના બળા સળગાવી મારવાના એ બનશે, પણ જયારે આપણે પ્રોટેક્ટ કરીશું તો આપણે બચી શકીશું. સોનલબેન ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ. રુઝાનબેન આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ. તો દર્શક મિત્રો આજે કરંટ ટોપિકમાં જે રીતે આપણે ચર્ચા કરી કે એક વિદ્યાર્થીની પર વિદ્યાર્થી દ્વારા એસિડ ફેંકવામાં આવ્યો, તો આજ ખૂબ એક સરસ વાત જે રીતે રુઝાનબેને પણ કરી કે ક્યારે પણ એફઆઈઆર જ્યારે લખાવવામાં નથી આવતી એવો કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો. ક્યાંક ને ક્યાંક સમાજને જાગૃત બનવાની જરૂર છે, ક્યાંક ને ક્યાંક મહિલાને પણ પોતે જાગૃત બનવાની જરૂર છે. અને બીજી એક વાત, ક્યાંક ને ક્યાંક માતા પિતાને પણ પોતાના છોકરાઓને આજે કહી શકે કે જેટલા જિદ્દી એ લોકો બની ગયા છે ક્યાંક માનસિકતા બદલવાની પણ ખૂબ જ જરૂર છે, ત્યારે જ ક્યાંક આપણો આખો સમાજ કે આપણે આવી ઘટનાઓને થતા રોકી શકે. તો આજે કરંટ ટોપિકમાં બસ આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.